गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान आपणे बधे अत्यारे सरस मजानी एकम कसोटी आपी एक अठवाडिया सुधी आपणे आ एकम कसोटी आपवानी शुरुआत करी। एनाथी पहला प्रकरण नंबर 13 ध्वनिनो अभ्यास पूरो करेलो। आजना विडियोथी आपणने प्रकरण नंबर 14 विद्युत प्रवाहनी रासायणिक असरो विषयनो अभ्यास शुरू करवानो छे। बराबर, तो एक पछी एक बधा मुद्दाओनी समझ मेळवता जईए। एनाथी पहेला आपणे ए चेक करीए कि विद्युत प्रवाहनी रासायणिक असरो विशे तमे केटलुं जाणो छो। तो आपणे आपणा वडीલો એટલે કે ઘરમાં દાદા દાદી છે, મમ્મી પપ્પા છે, એમની પાસે એવું સાંભળ્યું હશે કે બિના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને ન અડો। તો આવું શા માટે કહેવામાં આવે છે કે બિના હાથે આપણે વીજળીથી ચાલતા ઉપકરણને અડીએ તો એ ક્યારેક ભયજનક એટલે કે ખતરનાક સાબિત થઈ શકે છે। આપણે આજે અગાઉ શીખ્યા છીએ કે દ્રવ્યો એટલે કે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર દે છે, તે તત્વોને આપણે વિદ્યુતના સુવાહકો કહીએ છીએ। અને બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી, તેમને વિદ્યુતના મંદવાહકો તરીકે ઓળખવામાં આવે છે। તો પાણી છે એ વિદ્યુતનું સુવાહક છે, એટલે કે ભીના હાથે જો આપણે સ્વિચને કે વિદ્યુતના કોઈ ઉપકરણને અડવાનો પ્રયત્ન કરીએ તો શક્ય છે કે તેમાંથી ઉત્પન્ન થતી વિદ્યુત કે વીજળી છે એ પાણી મારફતે આપણા શરીરની અંદર દાખલ થઈ જાય, જે આપણા માટે નુકસાનકારક સાબિત થાય છે। ધોરણ 7માં આપણે કોઈ એક ચોક્કસ દ્રવ્ય કે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર દે થવા દે છે કે નહીં તે જાણવા માટે ટેસ્ટર નામનું સરળ સાધન બનાવ્યું હતું। તો આ સાધનનો આપણે ઉપયોગ કેવી રીતે કર્યો હતો? તો આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરવા દે છે, ત્યારે રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો છે એ વિદ્યુતનું વહન કરવા દેતા નથી। જોકે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો હતો, પણ હવે આપણને પ્રશ્ન એવો થાય કે શું પ્રવાહી પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં? તો એ જાણવા માટે આપણે ફરીથી એક ટેસ્ટરનો ઉપયોગ કરવાનો છે। તો અહીં તમને ટેસ્ટરની એક આકૃતિ પણ આપેલ છે કે જે આપણા વિદ્યુત કોષ એટલે કે સેલ હોય છે, બેટરીના સેલ, એની સાથે આપણે બે ધ્રુવો જોડે બે વાયર જોડ્યા છે અને એક વાયર સાથે બલ્બ જોડી, એની સાથે અન્ય એક વાયર જોડી અને બંને વાયરના છેડાની વચ્ચે અલગ અલગ વસ્તુઓ મૂકી અને આપણે ચેક કરવાનો પ્રયત્ન કર્યો છે। જો અહીં મૂકેલી વસ્તુ આપણે અહીં જે વસ્તુ મૂકી છે એનો જોડાણ કર્યા પછી જો બલ્બ ચાલુ થાય તો વિદ્યુતની સુવાહક વસ્તુ છે એવું કહેવાય, અને અહીં જો કોઈ વસ્તુ મૂકી હોય એના કારણે બલ્બ પ્રજ્વલિત થતો નથી એટલે કે ચાલુ થતો નથી તો મૂકેલ વસ્તુ છે એ વિદ્યુતની મંદવાહક છે એવું કહી શકાય। બરાબર, પણ આ બધા પ્રયોગો આપણે હંમેશા ઘન પદાર્થો માટે કરેલા। હવે પ્રશ્ન એ છે કે શું પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે? તો પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં એના માટે આપણે ફરીથી એવા જ એક ટેસ્ટરનો ઉપયોગ કરવાનો રહેશે। ધોરણ 7માં બનાવ્યું હતું એની આપણે વાત કરીએ તો વીજકોષના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું અને ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે પણ ચકાસી લેવાનું રહેશે। જ્યારે ટેસ્ટર વિદ્યુત પ્રવાહનો સરખો પસાર કરી શકતો હોય એવું આપણે જોઈ શકીએ તો એ પરીક્ષણ કરવા માટે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરવો છે એના માટે આપણને પ્રવૃત્તિ 14.2માં શું કરવું એની સમજૂતી આપેલ છે। તો વપરાયેલી નકામી બોટલના પ્લાસ્ટિકના કે રબરના થોડા ઢાંકણાઓ એકત્ર કરી તેમને સાફ કરી અને એની અંદર એક ટીસ્પૂન જેટલો લીંબુનો રસ કે વિનેગર નાખવાનો છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેસ્ટરને આ ઢાંકણાની નજીક લાવી અને તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરની અંદર ડૂબાડવાના છે, આપણને અહીં આકૃતિ આપેલ છે। બરાબર, લીંબુના રસની અંદર ટેસ્ટરના છેડા ડૂબાડવાના છે। હવે જો અહીં મૂકેલો બલ્બ છે એ પ્રકાશિત થાય તો લીંબુનો રસ છે એ વિદ્યુતનો સુવાહક છે એવું કહી શકાય। બરાબર, હવે જ્યારે આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ટેસ્ટરના બે છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહના વહનનો આખો રસ્તો પૂરો થાય છે। પરિપથમાં પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી અને પરિણામે બલ્બ પણ પ્રકાશિત થતો નથી। હવે આપણે અહીંયા જ્યારે લીંબુનો રસ કે ટેસ્ટર કે વિનેગર મૂકીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થાય છે,
कोई परिस्थिति में घणी वक्त एवं पर थतु होई शके कि प्रवाही वाहक होवा छता पण बल्ब प्रकाशित न थाय तो एवं थवानुं कारण शुं छे तो बल्ब माथी विद्युत प्रवाह पसार थवा माटे विद्युत प्रवाहनी उष्मीय असर ने लीधे बल्बनो फिलामेंट ऊंचा तापमान सुधी गरम थाय छे। खरेखर बल्ब प्रकाशित शा माटे थाय छे तो एनी अंदरनो जे फिलामेंट छे ए गरम थाय छे अने त्यारे ते प्रकाश आपवानुं शुरू करे छे। जो के जो परिपथमां विद्युत प्रवाह निर्बळ होय एटले के ओछो होय त्यारे फिलामेंट पूरतो गरम न थवाने कारणे ते प्रकाशित थतो नथी। तो परिपथमां विद्युत प्रवाह निर्बळ केम होय एनी वात करीए। जो कोई पदार्थ विद्युतनुं वहन करी शके परंतु ए शक्य छे कि ते धातुनी जेम सरळताथी विद्युत वहन न करी शकतो होय तेना कारणे टेस्टरनो परिपथ पूर्ण थई जाय छे पण तो पण तेमांथी पसार थतो विद्युत प्रवाह बल्बने प्रकाशित करवा माटे निर्बळ होई शके छे। तो आनी जग्याए आपणे प्रवाही विद्युत प्रवाही विद्युतनुं वहन करे छे कि नहीं ए चकासवा माटे बल्बनी जग्याए अन्य कोई वस्तुनो उपयोग करवो पड़शे। અહીં તમને આકૃતિ 14.3માં એલઈડી લાઇટ્સની આકૃતિઓ આપેલ છે। આ લાઇટ્સ આપણે ક્યાંક ને ક્યાંક જોયેલી હશે। તો આકૃતિ 14.2માં આપણે જે વિદ્યુત પરિપથ બનાવેલી એની અંદર વિદ્યુત બલ્બના સ્થાને એલઈડી બલ્બનો ઉપયોગ કરી શકાય। આ એલઈડી છે એ નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ પ્રકાશિત થઈ શકે છે। એલઈડી છે એની સાથે બે તાર જોડાયેલા હોય છે। આ તારોને લીડ્સ તરીકે ઓળખવામાં આવે છે। એક તાર બીજાની સરખામણીમાં થોડો લાંબો હોય છે। આપણે અહીં આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે ગ્રીન એલઈડીમાં આ બાજુનો તાર લાંબો છે, યલો એલઈડીમાં આ તાર લાંબો છે અને રેડમાં આ તાર અન્ય તાર કરતાં લાંબો છે। તો યાદ રાખવાનું એ છે કે એલઈડીનો કોઈ પરિપથમાં જ્યારે આપણે જોડતા હોઈએ ત્યારે તાંબાના તારને હંમેશા લાંબા તારને હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે જોડવાનું છે, એટલે કે આ લાંબો તાર છે એ ધન ધ્રુવ સાથે, અને નાના તારને હંમેશા બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે। આવું કરવામાં આવે ત્યારે આપણે મંદવાહક પ્રવાહી છે એની પણ ચકાસણી કરી શકીએ છીએ। એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે આપણે વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ। વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર પણ સોયનું કોણાવર્તન જોઈ શકાય છે। તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરવા માટેની તમને અહીંયા પ્રવૃત્તિ 14.3 પણ દર્શાવેલ છે, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો આવી રીતે આપણને એક વિદ્યુત પરિપથ બનાવવાનો છે, ત્યાં બેટરી જોડવાની છે, બેટરીની સાથે બલ્બની જગ્યાએ આપણને જે સોય છે જેને આપણે નાની સોય છે એને અહીં આપણે જોડી અને પછી આપણે ટેસ્ટરના જે બે છેડાઓ છે એની વચ્ચે આપણે અલગ અલગ પદાર્થને મૂકી અને એ પદાર્થ છે વિદ્યુતનું વહન કરે છે એટલે કે સુવાહક છે કે મંદવાહક છે એની તપાસ આપણે તેની ચુંબકીય અસરના આધારે પણ કરી શકીએ છીએ। અહીં આપણને કોષ્ટક 14.1માં સુવાહક કે મંદવાહક પ્રવાહીઓની ચકાસણી કરવાનું કહેલું છે। લીંબુના રસને જ્યારે આપણે આ જે ટેસ્ટર બનાવ્યું છે એની અંદર મૂકીએ છીએ ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે, એટલે કે લીંબુનો રસ એ સુવાહક છે। વિનેગરની વાત કરીએ તો એ મૂકીએ છીએ ત્યારે પણ સોય કોણાવર્તન દર્શાવે છે, એટલે એ પણ સુવાહક છે। નળનું પાણી છે એ મૂકીએ ત્યારે પણ કોણાવર્તન થાય છે, એટલે એ પણ સુવાહક છે। વનસ્પતિ તેલની વાત કરીએ તો વનસ્પતિ તેલ મૂકવાથી કોણાવર્તન થતું નથી, એટલે કે તે છે એ વિદ્યુતના મંદવાહકો છે। દૂધ અને મધમાં પણ એવું જોવા મળે છે, સોય કોણાવર્તન પામતી નથી, પરિણામે એ પણ મંદવાહકો છે। એના સિવાય આપણે નિસ્યંદિત પાણીનો ઉપયોગ કરીએ એટલે કે ફિલ્ટર પાણી છે એનો ઉપયોગ કરીએ ત્યારે પણ સોય કોણાવર્તન દર્શાવતી નથી, એટલે તે પણ મંદવાહક છે। કેરોસીન છે એને જ્યારે આપણે મૂકી અને ટેસ્ટરમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો પ્રયત્ન કરીએ તો ત્યારે પણ કોણાવર્તન થતું નથી, એટલે એ પણ વિદ્યુતના મંદવાહક છે। એના પછી આપણે દહીંનું પાણી કે સોડાનો ઉપયોગ કરીએ, દહીંનું પાણી અને સોડા તો આ બંને મૂકીએ ત્યારે સોય કોણાવર્તન દર્શાવે છે, એટલે આપણે કહી શકીએ કે આ બંને છે એ સુવાહક પદાર્થ, એટલે વિદ્યુતના સુવાહક પદાર્થો છે। તો એના પરથી આપણે જોઈ શકીએ કે થોડા પ્રવાહી એ વિદ્યુતના સુવાહક છે, ત્યારે કેટલાક એવા પણ પ્રવાહીઓ છે કે જે વિદ્યુતના મંદવાહકો છે, બરાબર।
કોષ્ટક પરથી આપણે જોઈએ કે થોડા પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને થોડા પ્રવાહી વિદ્યુતના મંદવાહક છે. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટાભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહકો અને મંદવાહકોના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ પદાર્થ બિલકુલ અવાહક હોઈ શકે નહીં, એને મંદવાહક તરીકે આપણે ઓળખાવી શકીએ. આપણે નળના પાણીમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં એ પરીક્ષણ કર્યું. હવે નિસ્યંદિત પાણીની વાત કરીએ. નિસ્યંદિત પાણી એટલે કે જે એકદમ ચોખ્ખું ફિલ્ટર્ડ પાણી છે એ. તો જ્યારે નિસ્યંદિત પાણીમાં મીઠું ઓગાળવામાં આવે ત્યારે આપણે મીઠાનું દ્રાવણ મળે છે અને આ મીઠાનું દ્રાવણ છે એ વિદ્યુતનું વાહક હોય છે. ત્યારે ચોખ્ખું અને નિસ્યંદિત એટલે કે ફિલ્ટર કરેલું પાણી છે એના દ્વારા વિદ્યુત વહન છે એ ઓછું થવા જોવા મળે છે, એટલે કે તે વિદ્યુતનો મંદવાહક છે. જે પાણી આપણને નળ, હેન્ડપંપ, કૂવાઓ અને તળાવોમાંથી મળે છે તે શુદ્ધ હોતું નથી. તેની અંદર અનેક ક્ષારો ઓગળેલા હોય છે. ખનિજ ક્ષારોની થોડી માત્રા તેમાં કુદરતી રીતે જ હાજર હોય છે. તેથી આ પાણી છે એટલે કે નળ, હેન્ડપંપ કે કૂવાઓનું પાણી છે વિદ્યુતનું સુવાહક હોય છે. એનાથી વિપરીત જે નિસ્યંદિત એટલે કે એકદમ શુદ્ધ અને ચોખ્ખું પાણી છે એ ક્ષારોથી મુક્ત હોવાના કારણે એટલે કે એની અંદર ક્ષારો હોતા નથી તેથી તે વિદ્યુતનું મંદવાહક હોય છે. આપણે જોયું કે સામાન્ય મીઠાને જ્યારે નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે વાહક, તે પાણી છે એને વાહક બનાવી દે છે. તો એવા ઘણા બધા પદાર્થો જ્યારે નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે તો તે પાણી વાહક બની જાય છે. આપણી પાસે ઘણી વખત એવું બને કે માત્ર નિસ્યંદિત પાણી હાજર છે તેમ છતાંય આપણને વિદ્યુતનું વહન કરવું છે. તો એવા ઘણા બધા પદાર્થો છે કે જેને વિદ્યુતની, જેને પાણીની અંદર જો ઓગાળવામાં આવે તો તે વિદ્યુત વાહક પાણી બનાવી આપે છે. બરાબર, તો એવા કયા કયા પદાર્થો છે એની વાત કરીએ. તો વિદ્યુતનું વહન કરવાવાળા મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ કે ક્ષારના દ્રાવણો હોય છે. જે જે વસ્તુઓની આપણે વાત કરી, લીંબુનો રસ છે, દહીંનો રસ છે, કેરોસીન છે, એ બધા પદાર્થો છે એ ખરેખર શું છે? તો એસિડ, બેઝ કે ક્ષારના દ્રાવણો છે. જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે તેની અંદર કાં તો એસિડ રહેલો હોય છે, કાં તો બેઝ રહેલો હોય છે અને અથવા તો ક્ષાર રહેલો હોય છે. જો પ્રવાહીની અંદર એસિડ, બેઝ કે ક્ષાર હોય તો જ તે વિદ્યુતનું વહન કરી શકે છે, અન્યથા તેનામાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. તો હવે પ્રશ્ન એ થાય કે જ્યારે કોઈ પણ પ્રવાહીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે દ્રાવણને કોઈ અસર પહોંચાડે છે કે નહીં, એટલે કે દ્રાવણ ઉપર એ શું અસર કે ઇફેક્ટ કરે છે? તો વિદ્યુત પ્રવાહની જે રાસાયણિક અસરો છે એનો અભ્યાસ આપણને આવતા વિડીયોની અંદર કરવાનો છે. આજના વિડીયોની અંદર માત્ર આપણે એટલું સમજ્યા કે જેમ ઘન પદાર્થમાં ટેસ્ટરનો ઉપયોગ કરીને આપણે પદાર્થ છે વિદ્યુતનું સુવાહક છે કે મંદવાહક છે એમ ચકાસી શકીએ છીએ, એવી જ રીતે આપણે ટેસ્ટરના ઉપયોગ વડે શું ફેરફાર કરવો પડે છે? બલ્બની જગ્યાએ એલઈડી લાઇટ લગાવવી પડે છે. તો આપણે પ્રવાહીઓ છે એ વિદ્યુતના સુવાહકો છે કે મંદવાહકો છે એ ચકાસી શકીએ છીએ. એના સિવાય જે કોઈ પણ પરિપથ છે એની અંદર આપણે વિદ્યુત ચુંબકીય સોય મૂકીને પણ કોઈ પદાર્થ વિદ્યુતનું સુવાહક છે કે મંદવાહક છે એની ચકાસણી કરી શકીએ છીએ. આટલું સમજી લીધા પછી આપણે એ પણ જોયું કે દરેક પદાર્થ, પ્રવાહી પદાર્થ છે એની અંદર જો એસિડ હોય અથવા તો બેઝ હોય અથવા તો ક્ષાર હોય તો જ તે વિદ્યુતનું સુવાહક બની શકે છે. એ માત્ર નિસ્યંદિત પાણી હોય એટલે કે એકદમ શુદ્ધ અને ચોખ્ખું પાણી હોય તો એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, એટલે કે મંદ વહન થતું હોવાથી તે મંદવાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે ખરેખર વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી જે કોઈ પણ દ્રાવણ છે એની ઉપર શું અસર થાય છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. અત્યાર સુધી જે મુદ્દાઓ સમજ્યા છીએ આ મુદ્દાઓને આધારે જે હોમવર્ક આપવામાં આવે, ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન ન સમજાય અથવા તો જવાબ ક્યાંયથી ન મળે તો મને પર્સનલી ફોન કે મેસેજ કરીને પૂછી લેવું. થેન્ક યુ.